नजर करिए रीजनल टॉप 9 न्यूज पर। एजेल ग्रुप पर अमदावाद सहित 4 स्थले सर्च की कामगिरी पूर्ण थी। अत्यार सुधीनी आईटी कार्यवाही में कुल 20 करोड़ रूपया मिली आया है, जयरे कि जमीन सौदा में 100 करोड़ जेटला रोकड़ना व्यवहार थे होवाना शंकास्पद पुरावा मळ्या छे। आ उपरांत आईटी ने बेलोकर में 5 करोड़ रूपया सोना दागीना और सोनू मळ्या आव्युं छे, जयरे कि 36 लोगों की तपास हजू बाकी छे। हार्दिक पटेल आगामी 2 जून रोज भाजपा जोड़ाशे। कमलम खाते बपोरे 12 कलाके हार्दिक भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल और पाटीदार आगेवान नितिन पटेल की हाजरी में भाजपा जोड़ाशे। आ पूर्वे हार्दिक शक्ति प्रदर्शन पण करशे। सूत्रोनी वात मानीए तो हार्दिक पटेल भाजपमांथी गुजरात विधानसभा की चूंटणी पण लड़ी शके छे। हार्दिक पटेलना भाजपा जोड़ावाना निर्णय पर राजनीति गरमाई छे। नितिन पटेले हार्दिकना निर्णयने आवकार्यो छे, तो बीजी तरफ शक्तिसिंह गोहिले हार्दिकना निर्णयने खोटो गणाव्यो छे। नितिन पटेले कह्युं कि समाज सेवा करवा माटे इच्छता तमाम युवानोए भाजपमां जोड़ावुं जोईए। शक्तिसिंह कह्युं छे कि हार्दिके पोताना ज पग पर कुहाड़ी मारी छे। ચૂંટણીનો સમય નજીક આવતા જ ભાજપે જીત માટે હવે મહેનત શરૂ કરી છે। કાર્યકર્તાનો જુસ્સો વધે અને જિલ્લા સ્તરે કોઈ પ્રકારની સમસ્યા ન રહે તે માટે નર્મદામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સીઆર પાટીલે કાર્યકર્તા સાથે વ્યક્તિગત મુલાકાત કરી અને તેમની સમસ્યા અને પ્રશ્નો સાંભળી તેમનું નિરાકરણ લાવવાના પ્રયાસની ખાતરી આપી। બોટાદ નગરપાલિકામાં ભાજપના 18 સભ્યોને પક્ષમાંથી બતરફ કરવામાં આવ્યા। બતરફ કરાયેલા સભ્યો પર પાલિકા પ્રમુખની ચૂંટણીમાં બળવો કર્યા હોવાનો આક્ષેપ। તમામ સભ્યોએ કોંગ્રેસનો ટેકો લઈને પ્રમુખ અલ્પા સાબવા તરફ મતદાન કર્યું, જેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ તમામ સભ્યોને બતરફ કર્યા છે। મતલબ છે કે બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અલ્પા સાબવાની વરણી થઈ છે। અલ્પા સાબવા બળવો કરીને નગરપાલિકાના પ્રમુખ બન્યા છે। ભાજપ તરફથી ધર્મિસ્થા જોટાલિયાનું નામ મેન્ડેટ હતું, જેની સામે અલ્પા સાબવાએ વિરોધ કર્યો અને પોતે ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા। ચૂંટણીમાં અલ્પા સાબવાને 23 મત, જ્યારે કે ધર્મિષ્ઠા ચોટાલિયાને 18 મત મળ્યા। આવતીકાલથી ગુજરાતમાં 2 દિવસીય નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાશે। કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે। કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન, શિક્ષણ સચિવ અને રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના વડાઓ પણ ભાગ લેશે। આ દરમિયાન શિક્ષણ પ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બાયસેગ, પીડીયુ અને એનએફએસયુની મુલાકાત લેશે। મતુનશે કે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉભું કરાયું છે કે જ્યાં શિક્ષણ વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવશે। કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આવું જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉભું કરવાનો આદેશ આપ્યો છે। કચ્છ માંડવોને હવે વહેલી તકે પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે। કચ્છના ટપ્પર ડેમમાં 500 ક્યુસેક પાણી છોડવામાં આવશે। આ માટે પાણી પુરવઠા વિભાગે નર્મદા નિગમ અને સરકારની પાસે રજૂઆત કરી હતી। ડેમમાંથી પાણી છોડાતા પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક ગામોને પાણીની સમસ્યા હળવી બનશે। પુરવઠા વિભાગે વધુ 1200 ક્યુસેક પાણીનો જથ્થો ફાળવવાની પણ રજૂઆત કરી છે, જેની મંજૂરી મળ્યા બાદ ડેમમાં નિયમિત રીતે પાણી છોડવામાં આવશે। જિલ્લા પંચાયતમાંથી મંજૂરી લઈને ખેડૂતોએ 15 જૂન સુધી નદી, તળાવ, ડેમ અને ચેકડેમમાંથી માટી ઉપાડી શકશે અને જમીનનું લેવલિંગનું કામ પૂરું કરી શકશે। પૂર્વ કેબિનેટ પ્રધાન બાવકુ ઉઘાડે આ અંગે સરકારને રજૂઆત કરી હતી કે વરસાદ ન થાય ત્યાં સુધી ખેડૂતોને માટી ઉપાડવાની છૂટ આપવામાં આવે। બાવકુ ઉઘાડની આ રજૂઆતને લઈને સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। મહત્વનું છે કે 31 મે માટી ઉપાડવાની મુદત પૂરી થઈ હતી, જોકે અનેકવાર રજૂઆત કરવામાં આવતા હવે સરકારે તેનો ઉકેલ લાવ્યો છે। રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। દેશમાં આ વર્ષે સારો વરસાદ રહેવાનું અનુમાન છે। ગુજરાતમાં જૂન મહિનાથી ચોમાસું વધશે અને આ વર્ષે દેશમાં 103% વરસાદ પડવાની શક્યતા છે।